सदानन्दम्भोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारयनमुनि वर्णिवे शरमणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनारोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐम अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળ સ્વામી ગુણ ગ્રાહક ગ્રંથની અંદર છેલ્લે એમ વાત લખે છે કે આકાશ ગુણ વર્ણન સ્વામી આકાશનો ગુણ સમજાવતા આપણને સર્વને એમ સમજાવે છે કે આ જગતની અંદર અનેક પ્રકારના શબ્દો આપણા વિશેના આપણને પ્રાપ્ત થતા હોય જેવા કે મીઠા શબ્દો પણ આપણા વિશે આવે આપણા વિશે કડવા શબ્દ પણ આવે આપણી સ્તુતિના શબ્દ પણ આવે આપણી નિંદાના શબ્દ પણ આવે આપણા વિશે કોઈ સારું બોલે એવું પણ આવશે અને આપણા વિશે કોઈ ખરાબ બોલે આવું પણ આવશે સારું અને ખરાબ બોલવાવાળા બંને દૂરના માણસો પણ હોઈ શકે અને નજીકના માણસો પણ હોઈ શકે આપણી સાથે રોજ વર્ષો સુધી રહેવાવાળો વ્યક્તિ પણ હોઈ શકે અથવા તો વર્ષો સુધી દૂર રહેવાવાળો વ્યક્તિ પણ હોઈ શકે એવું પણ હોઈ શકે આપણા માતા પિતા પણ હોઈ શકે પતિ પત્ની પણ હોઈ શકે દીકરા દીકરીઓ પણ હોઈ શકે ગમે તે હોઈ શકે સારું અને નરસુ બંને શબ્દને સ્વામી આકાશના ગુણથી એમ કે છે કે આકાશની તનમાત્રા છે માટે આકાશમાં જવા દો શબ્દ એક પણ પકડીને રાખવાથી દુઃખ થાય છે શબ્દને જે પકડતા નથી ને શબ્દને આકાશમાં જવા દે છે તો કઈ વાંધો આવતો નથી કોઈ આપણા વિશે કંઈ બોલ્યું છે એની આપણને ખબર જ નહોતી ત્યાં સુધી કોઈ પ્રોબ્લેમ હતો આપણે સાંભળવા ગયા નહોતા પણ આપણને પાંચ વર્ષ પછી કોઈ કે એમ કીધું તમારા વિશે આ વ્યક્તિએ મને આવું કીધું હતું ત્યાર પછી આપણને દુઃખ ચાલુ થયું ને પણ જ્યાં સુધી આપણને ખબર જ નહોતી કે આપણા વિશે કોઈ શબ્દ આવો આવ્યો છે ત્યાં સુધી દુઃખ નહોતું એ શબ્દ આપણને ખોડતો ખોડતો નથી આવ્યો પણ જ્યારે કોઈ વ્યક્તિએ કીધું ત્યારબાદ આપણે શબ્દને આપણા હૃદયમાં ઉતારી દીધો એ નુકસાન થયું એને વિસ્તારથી આપણે એ સમયે સમજ્યા હતા આગળ આવે સ્વામી લખે છે જાની એક કી કોયન સુનત કાન એક સુનત બહુ ભાવ તોરત તાહી સુતાન

આ બધા જ્યારે અવાજ કરતા હોય ને ત્યારે સાંભળવું એને બધાને ગમે છે પોપટને તો સોનાના પાંજરાની અંદર રાજાઓ રાખે અને પોપટની જોડે સંસ્કૃતના શ્લોક બોલાવડાવતા આજે પણ ઘણા લોકો એવા છે પોતાના ઘરમાં આઠસો આઠસો ડોલરના અઢારસો અઢારસો ડોલરના પચીસો પચીસો ડોલરના પોપટ રાખે છે ઘણા લોકોના ઘરમાં છે એનું પિંજરું મોંઘું પોપટ મોંઘા એને કંઈક શીખવાડે એ બોલ્યા કરે પણ એનું બોલેલું મીઠું લાગે પોપટ રામ રામ બોલે તોય મીઠું લાગે પણ કાગડાને શીખવાડવું હોય કે તું રામ રામ બોલ સ્વામિનારાયણ બોલ તો કાગડો કોઈ દી શીખે કાગડાને તમે હજાર વર્ષ સુધી ટ્રેનિંગ આપો ને તો તમે ભોયમાં જતા રહો પણ કાગડો કોઈ દી શીખે નહીં એને એક હજાર વખત શીખવાડો ને કરોડ વખત શીખવાડો અને પછી બોલો કે બોલ ભાઈ એ કાકા જ બોલે કારણ કે એની વૃત્તિ જ એવી છે પોપટ પાસે કંઈક શીખવાની જિજ્ઞાસા છે પોપટની ભાષા મીઠી છે દરેકને સાંભળવી ગમે છે નિષ્કુળાન સ્વામી આપણને આવે આકાશનો ગુણ પહેલાં લેતા શીખવાડ્યું કે આકાશ બધા શબ્દને સમાવી લે છે એમ સ્વામી કહે છે તમારા વિશે કોઈ સ્તુતિ કે નિંદાના શબ્દો બોલે તમામને સમાવી દો આકાશમાં હૃદય ઉપર ના રાખશો વધુમાં વધુ દુઃખ આ જગતની અંદર વધુમાં વધુ ઝઘડાઓ વાણીના છે શબ્દના ઝઘડાઓ અનંત પ્રકારના ઝઘડાઓ સર્જી આપે શબ્દ માટે શબ્દને આપણા વિશે કોઈ બોલ્યું હોય ને તો પણ એને વિચારીને વિવેકથી ગ્રહણ કરવો જે મેં આગલી વખતે વાત કરી હતી કે જો કોઈએ આપણા વિશેની કોઈ નિંદાનો શબ્દ ઉચ્ચારણ કર્યો છે આપણા દોષ વિશેનો શબ્દ ઉચ્ચારણ કર્યો છે અને આપણામાં દોષ છે તો સુધારી દઈએ આપણામાં દોષ નથી તો એનું બિલકુલ દુઃખ લાગે વિના એને આકાશમાં જવા દઈએ આપણા વિશે કોઈ સ્તુતિનાને ને સારા શબ્દો કીધા છે તો એમાં વિચારીએ તમારી અંદર કઈક સારા ગુણ હોય તમે સજ્જન હો તમે કોઈનું ખરાબ ના કરતા હોય તમારા વિશે કોઈ કીધું બહુ સારા વ્યક્તિ છે ત્યારે એવું વિચારવું કે તમને તમારા માતા પિતાએ એવા સંસ્કારો આપ્યા છે એટલે તમે સારા છો માતા પિતાનો ઉપકાર ત્યારે યાદ કરી લો તમારી પોતાની સજ્જનતા યાદ ના કરશો માતા પિતાનું યાદ કરો જ્યારે આધ્યાત્મિકતામાં કોઈ આપણા સારા ગુણ કે તમે બહુ સારા ભગત છો બહુ સારા સાધુ છો બહુ સારી વાત કરો છો સારી કથા કરો છો તમે સારું દાન કરો છો મંદિરમાં સારી સેવા કરો છો ત્યારે પોતાના સદગુરુને યાદ કરો કે એને મારું કાંડું ઝાલ્યું એવા સદ્ગુરુએ મને મહારાજ ઓળખાવ્યા એને મને એક એક વાત શાસ્ત્રની સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો ને હજુ કરે છે મને મહારાજમાં જોડે છે હજુ સુધી જોડવાનો પ્રયત્ન કરે છે એવો વિચાર કરો પણ સ્તુતિનો શબ્દ પોતાના પરખ ના લેશો એટલે સુખ નહીં થાય આ લોકના શબ્દથી સુખ પામવા જેવું નથી આ લોકના શબ્દથી દુઃખ પામવા જેવું નથી જો આપણામાં દોષ છે તો સુધારો કરીએ અને ગુણ છે તો કોઈક બીજાના આપેલા છે એવું અનુસંધાન રાખીને એ શબ્દને આકાશમાં મોકલી દઈએ

આવે એ રાજાથી બળિયો કોઈ રાજા અથવા બીજા પાંચ છ રાજાઓ ભેગા થઈને એની ઉપર ચડાઈ કરવા આવ્યા હોય ને તો એ પેલા ખુશામતિયાઓ હોય ને દારૂનો બોટલ આપીને રાજા કે અરે છ જણા ભેગા થઈને આવે છે મોટું આટલું સૈન્ય અરે રાજા પણ તમે કહેવા છો તમને કોઈ હરાવી શકતું હશે હોઈ જાઓ હોઈ જાઓ સૈન્ય ઠેક કિલ્લા સુધી પહોંચી જાય પાંચ છ રાજાઓએ ભેગા થઈને ચડાઈ કરી હોય ઓલાની પાસે સૈન્ય હોય એનાથી દસ ગણું સૈન્ય લઈને આવ્યા હોય રાજા કે ભાઈ કિલ્લાએ સૈન્ય આવી ગયું આ ઘોંઘા છે પેલા ખુશામતી આવો કે અરે રાજા પણ તમે કેવા બળિયા તમને તમે આગળ કેટલાના માથા ઉડાડી દીધા આ તો તમારા માટે મચ્છર્યું છે હોઈ જાઓ હોઈ જાઓ શું થાય મન કહો રાજા સદંતર હોઈ જાય ને આ જગતની અંદર સ્તુતિની અતિ વખાણના શબ્દો પણ આપણને હોવડાવી દે અને અતિ નિંદાના અતિ કુવખાણના શબ્દો હોય ને એને આપણા આપણા હૃદય ઉપર લે તો હાર્ટ એટેક આવી જાય હાર્ટ એટેક આવી જાય ઘણા એટલા બધા એટલા બધા એ હોય મને મારા વિશે આવું બોલે જ કેમ મારા વિશે આવું કે જ કેમ કેમ મેં આટલું કર્યું મારા વિશે જ કેમ આવું બોલ્યા અરે ભાઈ જીભ છે એની જીભને હાડકું નથી વધારે હલતી હોય તો બોલાઈ ગયું હોય બોલાઈ ગયું હશે જવા દો ને આકાશમાં તમે કર્યું છે ને એના માટે તમે એનું ખરાબ નથી કર્યું ને તમે એના માટે બધું સારું કર્યું હતું ને છતાંય પણ એ તમારો દીકરો છે દીકરી છે તમારા વહુ છે તમારા માતા પિતા છે કંઈ પણ છે એક્સ વાય ઝેડ કંઈ પણ છે પણ તમે એની એનું ખરાબ થાય એવું નથી કર્યું તમે સારું જ કરવા ઈચ્છો છો છતાં પણ એ તમને એવો શબ્દ આપે છે તમારા સાથે બોલે છે અથવા કોઈ સાથે બોલીને તમારા સુધી એ શબ્દ પહોંચાડે છે ગભરાશો નહીં આકાશમાં જવા દો એટલું બધું હૃદયને લાગણી સભર ના બનાવી દઈએ એટલું બધું લાગણીવાળું નહીં કે કોઈક આપણા વિશે કંઈક ખરાબ કે આપણે સહન ના કરી શકીએ આકાશમાં જવા દેવાનું આપણે ખબર હોવી જોઈએ આપણો આશય સાચો છે ને હા જો આપણી ભૂલ છે તો કાન પકડીને કબૂલીને સુધારો કરવાનો આપણી ભૂલ છે તો અને ભૂલ નથી બરાબર આપણે બધા એંગલથી જોયું કે મારો કોઈ આશય આવો નહોતો એને સમજવામાં જ ફેર પડ્યો છે તો કંઈ વાંધો નહીં આકાશમાં જવા દો શબ્દ ફરીવાર વિચાર કરો કેવી રીતે આપણે એને કહેવું કેવી રીતે આ વાતને એની એની સાથે આયોજન કરવું પરંતુ વાત વાતની અંદર નરમ ગરમ ના થયા કરવું ક્ષણે રુષ્ટા ક્ષણે પુષ્ટા બહુ ભયંકર સ્થિતિ છે જીવની ઘણા જીવ એવા હોય થોડુંક વાર કોઈ વખાણ કરે એટલે આમ એટલા બધા રોષ્ટ પુષ્ટ થઈ જાય જાને આવે પૃથ્વી હલાવી નાખશે અને કોઈક બે શબ્દ એમ કે અથવા તો બે શબ્દ કોઈ દ્વારા એને એવા મળે કે તમારા વિશે તાવી વાત કરતા હતા એટલે જ આને મૂળ લેસ કશું હતું જ નહીં આ પ્રકારની સ્થિતિ ભગવાનના ભક્તની ના જોઈએ જગતની હાલે પણ જેને ભગવાન ભજવા છે એને તો શ્રીજી મહારાજ કે પ્રસન્ન ચિત્તે ભગવાનને ભજવા પ્રસન્ન મન હોય ને તો જ ભગવાન ભજાય પૂજ્યપાદ ગુરુજી એમના સંતોની કથા દરમિયાન કહેતા હતા પ્રસન્ન મનવાળો ભગવાનને ભજી શકે છે જેનું મન પ્રસન્ન નથી કોઈ દિવસ ભગવાન ભજવાનો મૂળ નહીં આવે મૂળ જ નહીં આવે કારણ કે પ્રસન્ન ચિત્ત નથી ભગવાનમાં કેવી રીતે લાગશે પ્રસન્ન ચિત્ત હોય

જળ કારણ કે દેખાય જ એવું મૈદાન ની બનાવેલી માયાનગરી હતી અને જળ હોય ત્યાં સ્થળ દેખાય તે જ્યાં સ્થળ હતું ત્યાં દુર્યોધને આમ ધોત્યું ઊંચું કર્યું અને જ્યાં ખરેખર જળ હતું ત્યાં સહેજે ચાલ વાગ્યો પડ્યો ત્યારે દ્રૌપદી શું બોલ્યા આંધળાના તો આની ઉપર આખું મહાભારત રચાઈ ગયું અઢાર અક્ષોની સેના અને કુરુક્ષેત્રમાં કચ્છર ઘાન બોલી ગયો આંધળાના તો આંધળા આટલો શબ્દ દ્રૌપદીજી બોલ્યા એની વાણીમાં તો દોષ આવ્યો પરંતુ દુર્યોધન હામે દુર્યોધન હતો યુધિષ્ઠિર હોત તો પ્રોબ્લેમ ન થાત પણ હામે દુર્યોધન હતો માની લો દ્રૌપદીજીની જગ્યાએ ગાંધારી હોત અને દુર્યોધનની જગ્યાએ યુધિષ્ઠિર હોત તો મહાભારત ન થયું હોત કદાચ ગાંધારીજી બોલી ગયા હોત તો પણ યુધિષ્ઠિર છે ને એ ધર્મ રાજા છે એમને ખબર છે કે શબ્દ તો બોલાય એ કાંઈ યુદ્ધ ના કરત પણ હામે હતો દુર્યોધન દ્રૌપદીજીની વાણીની ચંચળતા એટલે દ્રૌપદીજી બોલી ગયા ભક્ત છે ભગવાનના ભગવાનને જે એના દ્વારા કરાવવું હશે આપણે એનો અવગુણ ના લેવાય પણ એમાંથી શીખાય ચોક્કસ એમનો અવગુણ ના લેવાય કારણ કે ભગવાનના ભક્ત છે જેના હજાર ચીર પૂર્વા ભગવાન આવ્યા હોય તો એ તો ભગવાનના પરમ ભક્ત હોય પાંડવો દ્રૌપદીજી બધા ભગવાનના પરમ ભક્ત હતા એનો અવગુણ લેવાના નથી પરંતુ એમાંથી શીખવાની જરૂર તો ચોક્કસ છે કે એક વાક્ય ઉપર આખું મહાભારત સર્જાતું હોય અને પાછું દુર્યોધન છે હા એ વાક્યને દુર્યોધને એ શબ્દને આકાશમાં ના જવા દીધો દુર્યોધને એ શબ્દના હૃદયમાં નાખ્યો કે હવે બતાવી દો આંધળાના આંધળા કેવા હોય અને ત્યાંથી આખું બધું સોકટા બાજીને એમાં દ્રૌપદીજી જુગારમાં મુકાયા ને હાર્યા કેટલું બધું અનર્થ થયું જે ધર્મનું રાજ્ય હતું ધર્મિષ્ઠ વ્યક્તિઓ બેઠાતા એની વચ્ચે એક સતી સ્ત્રીની લાજ લૂંટાવા સુધીની ઘટના ઘટી એક વાક્ય ઉપર એક જ વાક્ય ઉપર માટે બે વસ્તુનું ધ્યાન રાખવું અહીં આગળ સ્વામી આપણને એ શીખવાડે છે એક તો સૌથી પહેલા સાવધાન કરે છે એનું કોઈ પ્રકારનું ભાન નથી રહેતું જ્યારે આપણી અંદર રજ અને તમના ભાવ વ્યાપેલા હોય આપણે આવેગમાં હોઈએ ત્યારે હું શું બોલું છું કોની સામે બોલું છું કોની વચ્ચે બોલું છું એનું કશું ભાન નહીં હું આ બોલું છું એનું શું પરિણામ આવશે કાંઈ નહીં શાસ્ત્રમાં લખ્યું શ્રીજી મહારાજના મુખના શબ્દો છે આ પૃથ્વી ઉપર બે જ સ્ત્રીઓ એવી થઈ સતી સ્ત્રીઓ બે સ્ત્રી દ્રૌપદીજી અને સીતાજી જેવી તો શ્રીજી મહારાજ કે પૃથ્વી ઉપર કોઈ સ્ત્રીઓ થઈ નથી થશે નહીં બંને સતી બંને પતિવ્રતા બંને ભગવાનના પરમ ભક્ત છતાં પણ દ્રૌપદીજીના વાક્યએ મહાભારતનું સર્જન કર્યું ઇતિહાસો એવું કહે છે અને સીતાજીએ જ્યારે લક્ષ્મણજી લક્ષ્મણજી જ્યારે સીતાજીની ઘટના કેવી ઘટી છે કે જ્યારે સીતાજી અને લક્ષ્મણજી અને રામચંદ્રજી અરણ્યકાંડના પિસ્તાલીસમાં સ્વર્ગમાં આ પ્રસંગ આવે છે કે રામ જ્યારે મારી મારવા ગયા એને એક બાન માર્યું ત્યારે લક્ષ્મણનું નામ લઈને મારી જ બોલાવા લાગ્યો મારીચ માયાવી હતો રાક્ષસ હતો હે લખન હે લખન ધાજે દોડજે જ્યારે મારી આ શબ્દ બોલ્યો ત્યારે આ અવાજ સીતાજી સાંભળ્યો રામચંદ્રજી મારી જ પાછળ ગયા છે હરણનો રૂપ લઈને સોનાના સિંગડા હરણ લેવું ને સીતાજીને કે મારે આ જોઈએ જ છે ભગવાને કીધું નથી આ આ હરનું સાચું નથી તોય જોઈએ જ છે ત્યાં ભૂલ કરી ભગવાન ગયા પાછળ તો મારી છે માયા રચીને હે લખન ધાજે આવું રામના અવાજમાં કીધું હવે એ જ્યારે વાત કરી ત્યારે લક્ષ્મણે રામની મદદે એટલે સીતાજીએ કીધું લક્ષ્મણજીને તમે રામની મદદે જાઓ ત્યારે લક્ષ્મણજીએ કહ્યું રામને હરાવી શકે એવો આ બ્રહ્માંડમાં કોઈ હજુ જન્મ્યો નથી જન્મશે પણ નહીં માટે આ અવાજ તો માયાવી મારી છે તમે ચિંતા ના કરો સીતાજીને આવું કીધું લક્ષ્મણના આવા વચન સાંભળીને સીતાજીએ ક્રોધ કરીને એવું બોલ્યા તારા સરખા ક્રૂર અને ગુપ્તપણે વિચારનારા શત્રુઓના અંતરમાં પાપ હોય એમાં શું આશ્ચર્ય સીતાજી શબ્દ જો જે લક્ષ્મણજીએ પોતાની પત્નીનો ત્યાગ કર્યો રામચંદ્રજીની સાથે વનવાસમાં જવા માટે પત્નીનો ત્યાગ કર્યો પુત્રોનો ત્યાગ કર્યો રાજ્યનો અને સુખનો ત્યાગ કર્યો એક રામ અને સીતાનું મહાત્મ્ય સમજીને એ વૈદેહી માતા તુલ્ય સ્ત્રી જે રામ અને સીતા સિંહાસન ની અંદર જે બેઠા છે આવા પરમ ભક્ત છતાં પણ વાણી જો કોઈક જગ્યાએ કુત્સિત બોલાઈ ગઈ કેટલું મોટું પરિણામ આવ્યું એવું બોલ્યા છે સીતાજી તારા સરખા ક્રૂર અને ગુપ્તપણે વિચારનારા શત્રુના અંતરમાં પાપ હોય તેમાં શું આશ્ચર્ય તું અત્યંત કીધું તો ખરું પણ કેટલું મોટું કલંક નાખ્યું જે લક્ષ્મણજીને સીતાજીના ઝાંઝર સિવાય બીજી કાંઈ ખબર નહોતી જ્યારે રાવણ ઉપાડીને ગયો છે ને અને જ્યારે સુગ્રીવાદિકને સીતાજીએ પોતાના ઘરેનાને બધું નીચે નાખી દીધું અને ત્યારે એ ઘરેનાના એ બધા જેસલા સેટ હતા ગળામાં પહેરેલા જે કંઈ હતું એ બધું જે મળ્યું સીતાજીને ત્યારે જે કંઈ મળ્યા અવશેષો એની અંદરથી કીધું કે ભગવાને કીધું આ તો આ સીતાજીના છે લક્ષ્મણજી કે હું ખાલી ઝાંઝરને ઓળખું છું કેવી રીતે તો કે રોજ હું જ્યારે પગે લાગું રામ સીતાને ત્યારે ચરણની અંદર ઝાંઝર દેખાય ઝાંઝર સિવાય મને કાંઈ ખબર નથી કશી જ ખબર નથી એવા લક્ષ્મણજી ઉપર સીતાજી એમ કે છે કે તું દુષ્ટાત્મા જ છો ગુપ્તપણે મારા વિશે કામ વાસના રાખીને પોતાની મેળા વનમાં આવેલો છે પરંતુ હું ગોદાવરી નદીમાં ડૂબી મરીશ કાં તો પર્વત પરથી પડીને મરી જઈશ પરંતુ તને નહીં વરું બોલો લક્ષ્મણજીની ભાવનામાં સેજ પણ આવું હતું ચૌદ વર્ષ જે સૂતા નથી એકદમ ચારિત્ર્યવાન પુરુષ ભગવાનના ભક્ત પુરુષ સીતાજી પણ ભગવાનના ભક્ત છે સીતાજીનો અવગુણ લેવાની જરૂર નથી ભૂલથી પણ ના લઈએ સીતાજી તો બહુ મહાન ભક્ત છે એમાંથી બહુ શીખવા જેવું છે પરંતુ એટલું ચોક્કસ શીખીએ મહારાજે શિક્ષાપત્રીમાં કીધું છે કોઈ મોટા પુરુષ હોય ને એને અયોગ્ય આચરણ કર્યું હોય ને તો એનું ગ્રહણ ના કરવું આ બધા ભગવાનના ભક્તોએ એક સ્ટેજ પ્રોગ્રામ કર્યો છે રામ લક્ષ્મણ સીતા સીતાજી કંઈક બોલ્યા લક્ષ્મણજી કંઈક બોલ્યા આ બધું તો એક સ્ટેજ પોગ્રામ છે તો વૈકુંઠમાંથી આવેલા હતા એની માટે કાંઈ એવું નહોતું કે એને ભગવાનને પામવાના થાય તો પામેલા હતા પરંતુ મારા અને તમારા જેવા આત્માઓને વાણી ઉપર કંટ્રોલ રખાવા માટે આ પાત્રો પોતાની પાત્રતાને નીચી લઈ જઈને શીખવાડે છે નિષ્કુળન સ્વામીએ પણ એટલે જ વચન વિધિની અંદર એની નોંધ લીધી છે ત્યારે વૈ ત્યારે વૈદેહીએ વચનના લક્ષ્મણને લગાડ્યા બાન તું જાને રામ મરે વરે મુજને તે નવરૂજીસ હું પ્રાણ તું એવું માને કે રામ મરે અને સીતા મને વરે એવું કોઈ દિવસ થશે નહીં આ વાણી જ્યારે સીતાજી બોલ્યા છે ત્યારે લક્ષ્મણજીને જવું પડ્યું છે પરાને કારણ કે આવે આટલું વચન મારી દે કે તું કામવાસનાથી ભેગો ફરે છે મને ખબર છે પણ તું એવું માને રામ મરે ને હું તને વરું એ વાતમાં માલ નથી લક્ષ્મણજીને સીતાજી પ્રત્યે માતા સિવાય બીજો કોઈ ભાવ નહોતો અને સીતાજીએ આ બધું સીતાજી પણ જાણતા હતા પણ આવું થયું કેમ ક્રોધ આવેશમાં વાણીનું ભાન ક્યારે નથી રહેતું વ્યક્તિને ક્રોધ આવે ને ત્યારે ક્રોધ નથી આવ્યો ને ત્યાં સુધી વાણીનું ભાન રહે હા ઘણાની થોડી જીભ જ પહેલેથી ખતરનાક ભગવાને રચી હોય છે ફરસું જ મૂક્યું હોય જીભ ઉપર એ સહેજે બોલે ને તો એ તમને એમ લાગે લડવા આવ્યો છે શું ઘણાને તમે પૂછો કેટલા ભાઈ એવું પૂછો ને કેટલા ભાઈ તેવું કે કે અમે તો બે જ છીએ પણ તમે ચાર હશો તો શું કરી લેશો ભાઈ લડવા નથી પૂછ્યું સહેજે પૂછ્યું તમે કેટલા ભાઈ તો એવું કે તમે કદાચ ચાર હશો તો શું કરશો અમે બે જ છીએ પણ તમે ચાર હશો તો અમે બતાવી દેશું ઘણાની જીભ ઉપર સહજ રીતે કડવાશ મૂકેલી છે ખબર નહીં એના પૂર્વના સંસ્કારો હોય ઘણા લોકો સમાજમાં એવા મળે પણ ભગવાનનો ભક્ત છે ને થોડો વિચારપૂર્વક પોતાની વાણીનો સંયમ કરે કોઈના હૃદય ભેદાય ને એવા શબ્દો ન બોલશો ક્યારેય નહીં મારા દ્વારા કે તમારા દ્વારા કોઈનું હૃદય વિંધાઈ જાય મર્મ ભેદક વચનો આવું ના બોલાય ના બોલાય ક્યારેય ના બોલાય તમે પતિ પત્ની હો તો પણ ન બોલશો એકાબીજા પ્રત્યે મા બાપ પ્રત્યે ન બોલશો તમારા સાસુ સસરા પ્રત્યે ન બોલશો તમે સત્સંગમાં હો તો ભક્ત ભક્ત પ્રત્યે ન બોલશો સંત સંત પ્રત્યે નહીં સંત ભક્ત પ્રત્યે નહીં ભક્ત સંત પ્રત્યે નહીં શા માટે આપણે એવા વચનો બોલવા કોઈક ને કંઈક કેવું છે પ્રેમથી કહી દઈએ આવું હોય તો સારું આવું હોય તો સારું જે વાતને શું એવું જ છે કે આપણે ઝઘડો કરીએ તો જ વાતનો અંત આવે એવું હોય આપણે બધું ગમે એવું બોલીએ તો જ વાતનો અંત આવે એવું હોય ગમે એવા શબ્દો બોલવાથી અને ગમે એવું વર્તવાથી વાતનો ઝઘડો વધે છે ઘટતો નથી પરંતુ જો આપણે સંયમ રાખી દઈએ અહીં આગળ સ્વામી કહે છે એસી વાની જાની એક કી કોઈ ન સુનત કાન એકની વાની સાંભળવી કોઈને ગમે જ નહીં ગમે જ નહીં એટલી ખરાબ વાની હોય ગમે જ નહીં એક સુનત બહુ ભાવ શું તોરત તાહીશું તાન એકની વાની સાંભળવી બધાઈને ગમે એક બોલતા હોય ને તો બધાને એમ થાય હજુ બોલ્યા કરે ને આપણે સાંભળ્યા કરીએ એવી વાની હોય અને ભરી વાની હોય કોઈના હૃદયને ભેદી નાખે એવી વાની હોય કોઈકના ભાવને તોડી નાખે એવી વાણી હોય કોઈકે આપણા માટે કંઈક સારું કર્યું છે છતાં પણ આપણે સમજી નથી શકતા આવી વાની હોય કોઈને આપણા પ્રત્યેનો ભાવ છે એને આપણે સમજી નથી શકતા અને આપણે ગમે તે બોલી નાખીએ વર્તી નાખીએ ત્યારે બહુ મોટું પાપ આપણને લાગે છે માટે બે વાતથી સાવધાન એક આપણે એવી વાણી બોલવી જ નહીં જેનાથી કોઈનું હૃદય ભેદાય એક આકાશના ગૂંથી શબ્દથી એ શીખવા કોયલ અને મેના પાસેથી એ શીખવાનું કોયલ બોલતી હોય તો સાંભળતા હોય બધાએ હા તમે અત્યારે રાત પડી હોય આપણી અને ઇન્ડિયા ફોન કરો ને ગામડાઓની અંદર ફોન કરો કોઈ વખત લોયા ફોન કરીએ નાવલીમાં ફોન કરીએ સંતોને તો ત્યાં આજુબાજુમાં પક્ષીઓ બધાય કલરવ કરતા હોય કોયલ બોલતી હોય સાંભળવું કોઈને ગમે કોઈ એમના કે પથ્થરો મારીને કોયલને ઉડાડો પણ ને ગુવળ બેઠો હોય તો બોલો ગધેડો જો બોલતો હોય તો કૂતરો જો અવાજ કરતો હોય તો પથ્થરો જ ખાય ને અવાજ તો બે કરે છે ને પરંતુ એકનો અવાજ એવો છે કે સાંભળવો ગમે અને એકનો અવાજ સાંભળવો ગમે નહીં એકનો અવાજ ના ગમે હવે એ દોષ એનો છે કે ભાઈ એ કોયલ થઈને ઓલો કાગડો થયો પણ મનુષ્ય પાસે છે ને બે શક્યતાઓ છે આપણે કોયલ થવું છે કાગડા થવું છે બેય આપણા વિચાર ઉપર છે વિચાર ઉપર છે ભાષાને જો સુધારી દઈશું ને તો બધાનો ભાવ આપણા પ્રત્યેનો ફરી જશે વર્તનને જો સુધારી દઈશું ને તો બધાનો ભાવ આપણા તરફ ફરી જશે વાણી અને વર્તન આ બે જ વ્યક્તિનું વ્યક્તિત્વ જેવું છે એવું પ્રગટ કરે છે આપણી વાણી અને આપણું વર્તન આપણું જીવન અને આપણી વાણી બંને જ્યાં મેચ થતી હોય ને એક સરખી ચાલી જતી હોય ત્યાં બધાને ભાવ થશે વાણી જુદી પડી વર્તન જુદું પડ્યું વાણી કર્કસભરી થઈ વર્તન દુષ્ટતા ભરું થયું આપણે ગમે એટલું સારું કરતા હોઈશું ને તો એની કોઈ જગ્યાએ કોઈ વ્યક્તિને આપણા પ્રત્યેનો ભાવ નહીં થાય માટે ભગવાનનો ભક્તો બીજાને આપણા પ્રત્યેનો ભાવ કરાવવા નહીં પરંતુ સંતો ભક્તોના રાજીપાને અર્થે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી કેવી વાની બોલતા સ્વામી સંતો સાથે ગામડા ફરવા ગયા ગામડા ફરીને પાછા આવ્યા અને ત્યારે મહારાજે સ્વામીને એમ પૂછ્યું કે સ્વામી આ બે સાધુ કેવા છે આ બે સાધુ કેવા છે એ બે સાધુ નાના સાધુ હતા કંઈક એમનો દૈહિક સ્વભાવ પણ હશે સ્વામી એટલું કીધું કે મહારાજ સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી બીજું કાંઈ ના કીધું સ્ત્રી અને ધનમાં ફેર પડે એવા તો નથી ટૂંકમાં સ્ત્રી અને ધનમાં લેવા એવા નથી બાકી કંઈક દૈહિક સ્વભાવ બોલવાના ચાલવાના ખાવા પીવાના હશે સ્વામી કઈ બોલ્યા નહીં સ્ત્રી અને ધનમાં ફેર પડે નથી શ્રીજી મહારાજ ત્યારે સભામાં એમ છે મુક્તાનંદ સ્વામીની જવાબ આપવાની પદ્ધતિ તો જુઓ મુક્તાનંદ સ્વામીને કેટલો ગુણ લેવાની ટેવ છે તો મુક્તાનંદ સ્વામીની વાણી સાંભળવી હવને ગમતી બ્રહ્માનંદ સ્વામીને એમ કેવું પડ્યું છે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને એવું કહેવું પડ્યું છે કે સ્વામી તમે વાતો ઓછી કરો મુક્તાનંદ સ્વામીને કીધું છે એવું સ્વામી તમે છે ને વાતો જ્યારે સ્વામીની અવસ્થા હતી ને સ્વામી તમે ઓછી વાતો કરજો કેમ તો કે મુક્તાનંદ સ્વામી વાતો કરવા બેઠા હોય ને તો બીજે ક્યાંય કોઈ વાત સાંભળવા જાય જ નહીં વાત જ સાંભળવાના જાય મુક્તાનંદ સ્વામીની એવી વાણી હતી આપણા આદિ ગુરુ છે વાત્સલ્ય ભરી મમતા ભરી વાણી માટે સમાજની અંદર પણ એમ ટેવાઈએ કોઈ કાંઈક કહેવા આવે અને કોઈ કે કીધું અને આપણી હાવ પેલા પેલા છે ને વણકર પેલો હતો ને લોબડી સીવવા વાળો ગોધડી સીવી હતી એને રાજા માટે એવી વાણી ના રાખીએ એને ગોધડી બનાવી ગોધડી બનાવીને કોઈએ કીધું ભાઈ આટલી સરસ તે સીવી છે ને તો એક કામ કર કે આ જે છે ને એને રાજાને આપજે એમ અને એક બાજુ પર એની જીભે કોબાળ હતી એટલે લોકો બધા કહેતો ખરા ને કે ભાઈ તારી ભાષા સુધાર ઘણા ના કેવું પડે તમારી ભાષા સુધારો તમારી ભાષા સુધારો અને મીઠું બોલવામાં શું જાય બોલો પણ તોય ઘણાને ટેવ જ પડી હોય આડું જ બોલે આવડું જ બોલે એ ભાષાના સુધારાની અંદર બહુ મોટી ખોટ કહેવાય અને ઉંમર થઈ જાય ને પછી તો ભાષાને સુધારવી બહુ અઘરી છે દાદા બહુ અઘરી છે પછી તો ભાષા જે ટેવ પડી ગઈ વર્ષો જૂની એ જવી બહુ કઠન વિચાર પણ ના આવે કે હું આવું બોલું છું તો આને શું થશે આનાથી કોઈનું હૃદય ભાંગી જતું હશે તો કોઈને દુઃખ થતું હશે તો આવો વિચાર જ ના આવે એના કરતાં જે યુવાન છે ચેતી જાય યુવાની છે ને ત્યારથી ભાષા સુધરશે બાકી ઉંમરવાળા થઈ ગયા ને સાઠ પાસઠ થઈ ગયા સિત્તેર થઈ ગયા ને પછી વિચારે કે આવે આની પ્રોસેસ કરું હવે મોહન ઢળી ગયો અને બટકાઈ પડી ગયા ને ફ્રીઝરમાં મુકાઈ ગયા આવે તો ખાલી એને ગરમ કરીને ટાઈમે જમવાના જેવો લાગ્યો એવો ચાસની કડક તો કડક ને ઢીલી તો ઢીલી આવે સુધરે હવે માંડ માંડ વળી મંદિરમાં રહેવા દાદા આવ્યા હોય ત્યારે વળી રોજ અથોડા વાગે ત્યારે થોડો સુધારો થાય બાકી ના થાય બહુ અઘરો છે ઉંમર થઈ જાય પછી પણ જુવાનીમાં સુધરી જાય જો જુવાન મજબૂત થાય અને યુવાન વિચારે મારે મારી ભાષા સુધારવી તો થઈ જાય આ વણકરને બધાય ગયેલા તારી ભાષા સુધાર જીભ સુધારને એટલે આને શું કર્યું ખબર સાકર મગાવી સાકર મગાવી કેટલી મન સાકર મગાવી અને રોજ હાકર ખાતો ખાતો જ કપડાં સીવે કારણ કે જીભને મીઠી કરવી છે કોને મીઠી કરવી છે સાકર ખાવાથી જીભ મીઠી થાય આવે આને મૂરખે આવું લીધું તે હાકર ખાતો જાય ને કપડાં સીવતો જાય હાકર ખાતો જાય ને ચપ કપડાં સીવતો જાય તે એક સરસ કિંમતી સાલ બનાવી એને સમજા અને પછી એ પૂરી થઈ એટલે એને ત્રણ ત્રણ મણ સાકર ખાઈ ગયો તો ત્યાં સુધીમાં ત્રણ મણ એટલે સાઠ કિલો સાકર ખાઈ ગયો સિક્સટી કેજી કેટલા પાઉન્ડ થઈ ગણી લો દોઢસો પાઉન્ડ થઈ ગઈ એટલી સાકર ખાઈ ગયો પછી લઈને બાદશાહને ભેટ આપી ઓલી સાલ બાદશાહે વજીરને કહ્યું કે લાખ રૂપિયાનું ઈનામ આપો સાલ હતી ખાલી પચાસ રૂપિયાની ઈનામ કેટલાનું લાખ રૂપિયાનું એટલી સરસ બનાવેલી આ પછી બાદશાહે પૂછ્યું કે હેવનકર તે સરસ મજાની આ લોબડી વણીને તૈયાર કરી છે પરંતુ એ તો કે કે આને શું કામમાં લેવાની છે એ તો કે તું આટલી સરસ લાવ્યો છે લાખ રૂપિયા તને મળશે પણ શા માટે લાવ્યો છે ત્યારે ઓલો કુહાડા જેવી જીભને અલાવતો અલાવતો કે મોટો બાદશાહ થઈને બેસી ગયો છે એટલી બુદ્ધિ તારમ નથી આ લોબડી તું મરી જઈશ ત્યારે તારી કબર ઉપર ઓઢાડવા માટે બનાવી બોલો કિલો સાકરે થઈ મીઠી રાજા કે આને આને લાખ નહીં તોપે દઈ દો કે લઈ લાખનું ઈનામ ગયું અને તોપનો ગોળો ખાવો પડ્યો કોને ખવડાવ્યો આને છે ને તમે જો શરીરના બધા પાર્ટમાં હાડકા છે આખું સ્ટ્રકચર હાડકા વાળું છે તમે નાકી જો બરાબર બધી જગ્યાએ કંઈક ને કંઈક હાડકાં છે પણ જીભ ઉપર ગમે તે બાજુ વાળવી હોય તો વળે ને ઊંચી નીચી લાંબી ટૂંકી જે બાજુ લઈ જવી એ બાજુ જાય બોલો એટલે આને છે ને થોડીક પકડીને વધારે રાખવી કારણ કે આ એક જ એવી છે બત્રીસ બત્રીસ એના ચોકી પહેરાવાળા રાખ્યા છે કેટલા છે બત્રીસ અંદર રાખી છે ને બત્રીસ વચ્ચે તોય લાંબી થઈ જાય છે એ કેવી હશે વિચારો એટલે અહીં કે છે સ્વામી વાની બહુ મીઠી બોલીએ મીઠી એટલે એનો અર્થ એવો નથી કે ખાલી કોકને મલમ જ લગાડ્યા કરો મીઠીનો અર્થ એ થાય છે કોઈકની કંઈક ભૂલ થઈ છે અને કેવું છે તો આપણે એને એવું કહે માની લો તમે પતિ પત્ની છો કે તમે માતા પિતા અને દીકરા દીકરી છો તમારે કંઈક કેવું છે તો તમે એક એવી રીતે પણ કહી શકો છો જેમ કે તમે માની લો તમારી પત્ની છે ને એને બે ચાર દિવસથી રાંધ્યું નથી અને રોજ તમને માઇક્રોવેવ રૂપી મામા ગરમ કરીને જ આપે છે અને તમારે જમવી છે ગરમ રોટલી હવે એને રોટલી બનાવવાની આળસ છે ના બનાવે અથવા તો એને થાક છે બીમાર છે જે હશે હવે તમે ચાર દિવસ થયા અને પેલું ટાઢું જ ગરમ કરીને ખાવું છે એટલે આવો સહજ છે આવે એ જોબ કરતા હોય તમે જોબ કરતા હોય એવું પણ બને અથવા એ જોબ ન પણ કરતા હોય એવું પણ બને હવે થશે શું કે તમે જો એવું બોલ્યા ચાર દિવસથી આ ટાઢોને ટાઢો ટાઢોન ટાઢું તો તારા કાંડા તૂટી ગયા છે એક આવી રીતે કહી શકાય રૂઆબમાં પણ એનું પરિણામ કદાચ પાંચ વખત સારું આવે દસ વખત સારું આવે કે કદાચ એ ગભરાઈને એમ કે સારું હાલો રોટલી કરી દો પણ પચાસ વખત આવી ઘટના ઘટવાથી તમને ટેવ પડે આવી રીતે બોલવાની અને એક વખત એ પચાસ વખત કે સો વખતનું પોતાના હૃદયમાં નોંધ લેતી હોય એ ભાઈ એક હજાર વખતની નોંધ લેતી હોય ને અને એક હજારની એકમી વખતે ફટકો મારે ને કે રોટલી કરવાવાળી બીજી ગોતી લે આવું કેટલી જગ્યાએ થાય છે જે કંઈ થાય છે આ તો મેં એક દ્રષ્ટાંત દીધું પતિ પત્ની નો પણ આવું જે કંઈ થાય છે શબ્દથી જ થાય છે હવે એની સામે એ એવી રીતે કે આ તું રોજ આ બનાવે છે બહુ સારું પણ ઠંડુ હોય છે ને થોડું રોજ પછી ખાઈને થોડો થાક લાગે છે એના કરતાં ક્યારેક રોટલી કરી દે તો વધારે સારું હું કરવા લાગુ થોડું કંઈક સેવાની જરૂર હોય તો મદદની જરૂર હોય તો પણ આપણે થોડુંક તાજું બનાવીએ ને તો બહુ સારું ઠાકોરજીને થાળ થાય શરીર સારું રહે આવી રીતે પણ કહેવાય છે તો એ નહીં સમજે એને હૃદય છે જ ને સમજશે ને હવે માની લો પત્ની જોબ કરીને આવે છે ને એ બધું જ કરે છે ઓલો બેઠો બેઠો સોફા પર થઈ ગયું તૈયાર ટીવી જોતો જોતો થઈ ગયું તૈયાર થઈ ગયું તૈયાર હવે પત્નીને એમ થાય છે કે આ કોઈ દી પૂછતો નથી શાક સુધારી આપું હું એ જોબ કરું છું એ જોબ કરે છે હવે પત્ની એમ કે હું આખો દિવસ સોફો તોડ્યા કરવાનો જ્યારે હોય ત્યારે ઓર્ડર કર્યા કરવાનો એવી રીતે કહે છે એના કરતાં પત્ની એવું કે તમે જો ફ્રી જ હો ને બેઠા જ છો તો થોડું શાક સુધારી દો ને તો મને એટલી હેલ્પ રહે તો કહી શકાય આવી રીતે વ્યવહાર થઈ શકે છે પતિ પત્નીનો નો આ મેં એક દ્રષ્ટાંત આપ્યું એવી રીતે માતા પિતાનો એવી રીતે સાસુ સસરાનો એવી રીતે કોઈ પણનો સત્સંગની અંદર ભક્ત ભક્તનો સંત ભક્તનો ભક્ત સંતનો કહી શકાય છે એવો અર્થ નથી થતો મીઠી વાણીનો કે મલમ ચોપડે જ રાખો કોકને હોવડાવી દો મહારાજા ચિંતા ના કરો ચિંતા ના કરો તમે તો બધું જ જીતી જાવ ચક્રવર્તી સમ્રાટ છો તમે તો કોઈ તમને હરાવી શકે એવું નથી એવી ખુશામતીઓ કરવાની જરૂર નથી પોતાનું અને બીજાનું હિત કરે પોતાને અને બીજાને શાંતિ આપે પોતાને અને બીજાને પ્રગતિના પંથે લઈ જાય એવી વાણીનો ઉપયોગ કરીએ આકાશનો ગુણ આપણને આ શીખવાડે છે ગુણ ગ્રાહક ગ્રંથ આપણને ચોક્કસ આપણા ઘણા બધા સ્વભાવ ઉપર પ્રહાર કરશે જેમ મનગંજન ગ્રંથ હતો એ આપણા મનના તરંગો પર પ્રહાર કરતો હતો એવી રીતે ગુણગ્રાહક ગ્રંથ આપણા ઘણા બધા સ્વભાવો ઉપર પ્રહાર કરશે ઘણા બધા સ્વભાવોને કાઢવા માટે ગુણગ્રાહક ગ્રંથ આપણને બહુ ઉપયોગી થશે એ સિવાની જાની એક કોઈ ન સુનત કાન એક સુનત બહુ ભાવ સુતોરત એકની વાની સાંભળીને એની સાથે બધા બોલવા લાગે લો ઘણા કીર્તન ગાતા હોય ને તો આપણને આવડતું ન હોય ક્લાસિકલ આપણને ગાતા જ ના આવડતું હોય ક્લાસિકલ પણ એ જો આપણે સાંભળીએ ને તો આપણે એની સામે આ કરવા લાગીએ ભલે આપણે તો એકલા ગઈએ તો કોઈક મૂકી જ દે બાજુ પર પણ ઓલાની અરે આપણે ગાવા લાગીએ ઓલા તરાના ગાતા હોય તો આપણે તરાના ગાવા લાગ્યા અરે બોલો ગમે કારણ કે શીખેલા હોય મીઠો અવાજ હોય અને સરસ રીતે ગાતા હોય અને પછી આપણે એવું વિચારીએ કે લાવો ત્યારે આપણે તરાના થવા દઈએ તો આપણે માઈક લઈને જો ગાતા હોય ને તો ઘણા લોકો એમ કે ભાઈ માઈક આનું મુકાવો આવે એવું જ કે ને એકની વાની છે એની સાથે સાંભળવી બધાને ગમે છે એકની સાંભળવી ગમતી નથી માટે શાસ્ત્રો એમ કે છે કે મીઠું બોલો પ્રિય બોલો સત્ય બોલો હોય હોય અને પ્રિય હોય તો પણ ના બોલશો હોય છે તો પણ ના બોલશો પ્રિય બોલો સત્ય બોલો અને પોતાનું અને બીજાનું હિત થાય એવી વાની બોલીએ કોયલ પોપટ અને મેના થકી શીખવા જેવું છે ગુવળ ગર્દબ એટલે ગધેડો કૂતરો કુક્કર એટલે કુક કૂતરો અને કાગ એટલે કાગડો આ ચાર પાસેથી શીખવા જેવું વાણી તો છે જ આ લોકો પાસે પણ એની પાસેથી શીખવા જેવું નથી ભગવાનને ભક્તની વાણી બહુ ભગવાનને ગમે છે ભક્ત જ્યારે સારું બોલે ને એ ભગવાનને ગમે છે ભગવાનને બીજી વાણી ગમતી નથી માટે અહીં ગુણ ગ્રંથની આ નવમી કડી આપણને વાણીનો વિવેક શીખવાડે છે હજુ ઘણો બીજો વિવેક આપણને આ ગુણગ્રાહક ગ્રંથની આકાશ ગુણવર્ણન નામના પ્રસંગની અંદર શીખવાડશે ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ બાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની